નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પર હું છું વિરામ. ઇલેક્શન નું પરિણામ, લોકસભા ચૂંટણીનું પરિણામ હવે લગભગ આવી ચૂક્યું છે અને તમને ખબર જ છે શું છે. આપણે એની પર વાત નથી કરવી, આપણે એની પર વાત કરવી છે કે આની પહેલા લગભગ જેટલા પણ જે એક્ઝિટ પોલ છે, એક્ઝિટ પોલ તો લગભગ બધા જ ખોટા જ પડ્યા છે. કારણ કે એમણે આવું 240 બેઠકો ઉપર બીજેપી અટકી જાય એવું કોઈએ લગભગ પ્રિડિક્શન નહોતું કર્યું. મેં એક અંદાજ માણ્યો કે ઓછામાં ઓછી બેઠક કોઈ આપી હોય તો 280 આઈ થિંક કોઈ આપી હતી, અને આ તો 280થી બી નીચે ગયું છે. પરંતુ આપણે એ નથી વાત કરી, આપણે એની પહેલાં બે લોકો બહુ ચર્ચામાં હતા. એક હતા પીકે પ્રશાંત કિશોર, કે જેમને સ્ટ્રેટેજિસ્ટ કહેવામાં આવે છે, અને એમણે લગભગ બધા જ ચેનલ ઉપર એમણે ઇન્ટરવ્યૂ આપ્યા હતા. દેશનું કોઈ મીડિયા નહીં હોય કે જેને એમણે ઇન્ટરવ્યૂ નહીં આપ્યો. હવે એ એટલા મોટા માણસ છે કે નહીં ખબર નથી, પણ ખબર નહીં બધા મીડિયાએ એમના ઇન્ટરવ્યૂ કેમ લીધા હતા, એક મોટો સવાલ છે. એની સાથે એક બીજો વ્યક્તિ, એની પણ ખૂબ ચર્ચા હતી. એ વ્યક્તિ એ પણ પ્રિડિક્શન કરેલા હતા. એ સામ સામે બે જણ હતા, એક પીકે અને બીજા યોગેન્દ્ર યાદવ. યોગેન્દ્ર યાદવ એ પણ પોતાનું પ્રિડિક્શન કર્યું હતું. પીકેનું કહેવું હતું કે બીજેપી કે એનડીએ જે જેનું જૂનું જે પરફોર્મન્સ હતું એનાથી ઉપર જશે, એટલે બીજેપી 303 ઉપર જશે, એની બહાર જશે એવું. અને એ કહેવામાં જો એમને કોઈ કાઉન્ટર કરતું હતું તો એ ઝઘડી પડતા હતા. ઠીક છે, ત્યાં સુધી એમના અંદર ગુસ્સો આવતો હતો કે કેમ કોઈ અમારી વાત નથી માનતું. એની સામે યોગેન્દ્ર યાદવ હતા. યોગેન્દ્ર યાદવે એવું કહેલું કે 272 લાવવું એ બીજેપી માટે બહુ અઘરું હશે. એટલે એ બંને સામસામે હતા. તો આપણે ચેતનભાઈ સાથે આ વિશે વાત કરીએ કે આવું કેવી રીતે થયું, કે કેમ પીકે ખોટા પડ્યા અને યોગેન્દ્ર યાદવ કેમ સાચા પડ્યા. વિરાંગભાઈ, જે ઇલેક્શનના છેલ્લા બે ફેઝ હતા તે વખતે પ્રશાંત કિશોરનો ઓપિનિયન ખૂબ જોરશોરથી એને આગળ વધારવામાં આવ્યો. કારણ કે 5 ફેઝ સુધી જ્યાં સુધી ઇલેક્શન ચાલ્યું ત્યાં સુધી યોગેન્દ્ર યાદવનું અનુમાન, એમનો ઓપિનિયન, તેમનું એનાલિસિસ ખૂબ વાયરલ થયું અને લગભગ તેની સાથે તમામ મીડિયાનું, એટલે કે જે ડિજિટલ મીડિયા છે, ડિજિટલ મીડિયામાં તમામ ઓપિનિયન એ તરફ જ બતાવતા હતા કે બીજેપીને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અને બીજેપી 272ના મેજિક ફિગર સુધી નથી પહોંચી રહી. એટલે આ પ્રકારનો ઓપિનિયન એક ચાલી રહ્યો હતો યોગેન્દ્ર યાદવનો, અને યોગેન્દ્ર યાદવના ઓપિનિયનની સાથે બાકીના જે પણ ડિજિટલ મીડિયા છે, ડિજિટલ મીડિયાની અંદર પણ આ પ્રકારના ઓપિનિયન ચાલી રહ્યા હતા કે બીજેપી 272ના મેજિક ફિગર સુધી નથી પહોંચી રહી. પરંતુ જ્યારે 6ઠો અને 7મો ફેઝ ઇલેક્શનનો બાકી હતો ત્યારે પ્રશાંત કિશોર, કે જેને આધુનિક પોલિટિક્સના ચાણક્ય અને સ્ટ્રેટેજિસ્ટ ગણાવાય છે, અને એ પ્રકારના એમને એમનું ચિત્ર ઊભું કરાયું છે કે પ્રશાંત કિશોર કે તે બધું સાચું જ પડતું હોય છે અને પ્રશાંત કિશોરનું પ્રેડિક્શન જે કોઈ પણ સંજોગોમાં ખોટું નથી હોતું, તો પ્રશાંત કિશોરે એવો દાવો કર્યો હતો કે બીજેપી તેનું 303નું જે હાલનું પરફોર્મન્સ છે તેનાથી પણ આગળ જશે, તેને ઉત્તર અને પશ્ચિમના રાજ્યોમાં કદાચ નુકસાન થશે તો એ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાંથી એ નુકસાનને કવર કરી લેશે અને વધારે સારી એ સીટો મેળવશે. કદાચ એનડીએની સાથે 350-450ની આસપાસ પણ બીજેપી પહોંચી જાય તેવું તેમણે પ્રેડિક્શન કર્યું હતું. પરંતુ આ તમામ પ્રેડિક્શનોની વચ્ચે યોગેન્દ્ર યાદવનું પ્રેડિક્શન એકદમ સટીક સાબિત થયું છે, અને પ્રશાંત કિશોરનું પ્રેડિક્શન માત્ર તેમણે એક પોલિટિકલ સ્ટ્રેટેજીના ભાગરૂપે બહાર પાડ્યું હોય તેવું પુરવાર થયું છે. એક હમણાં એવું કહેવાય છે કે આ વખતનું ઇલેક્શન છે ને યુટ્યુબ ઇલેક્શન છે, અને શું એવું લાગે છે કે જે યોગેન્દ્ર યાદવ છે એ યુટ્યુબ પર વાયરલ થયો અને સૌથી વધારે એને જોવા, એટલે એક પ્રકારની એવી હવા ઊભી થઈ કે ભાઈ આ 272 જ થશે. તો એ જે યુટ્યુબ પર જે હવા ઊભી થઈ એને કાઉન્ટર કરવા માટે પ્રશાંત કિશોરને ટીવી પર લાવવામાં આવ્યું, એવું લાગે છે આપને? બિલકુલ, મને બિલકુલ એ લાગે છે કે જે પ્રકારે ડિજિટલ મીડિયાની અંદર યોગેન્દ્ર યાદવના અવલોકનો અને યોગેન્દ્ર યાદવની જે આખા દેશની યાત્રા હતી અને તેમાં તેમણે જે અનુભવ્યું અને તેના કારણે જે અનુભવના કારણે જે એમણે જોઈને જે પ્રિડિક્શન તમને દર્શાવ્યું હતું કે બીજેપી 272ના મેજિક ફિગર સુધી નથી પહોંચી રહી,
તો એ યુટ્યુબની અંદર એક આખું એટલે કે ડિજિટલ મીડિયાની અંદર આખું એક પ્રિડિક્શનનો અને જે અંદાજનો માહોલ હતો તે બીજેપીની વિરુદ્ધ જઈ રહ્યો હતો, અને ટીવીની અંદર બીજેપીની તરફેણમાં હતો એટલે ટીવી તરફ બીજેપીના જે અવલોકનો છે તેને મજબૂત બતાવવા માટે પ્રશાંત કિશોરને છેલ્લા બે તબક્કા દરમિયાન એમના તારણો બીજેપીની ફેવરની અંદર કદાચ આગળ કરવામાં આવ્યા. ચેતનભાઈ, મારો એવો ઓબ્ઝર્વેશન છે કે જ્યારે પીકે નહીં આવ્યો પિક્ચરમાં એની પહેલાં યોગેન્દ્ર યાદવ 272 ટચ કરી જશે એવું કહેતા હતા કે બીજેપી જે એ ટચ કરી જશે અને પોતાના મેળે બહુમતી લઈ આવશે એવું કહેતા હતા. પણ જેમ જ પીકે પિક્ચરમાં આવ્યો ને એટલે યોગેન્દ્ર યાદવે પાછું ચેન્જ કર્યું કે ના ના બહુમતી નહીં આવશે એવું થયું હતું. ના ભાઈ, વિરાંગભાઈ પીકેનું પાંચમા તબક્કા પછી એન્ટ્રી આવ્યો. હા, પીકેની પાંચમા તબક્કા પછી એન્ટ્રી આવી અને પાંચમા તબક્કામાં જે મતદાન થયું ત્યારબાદ યોગેન્દ્ર યાદવે પણ ચેન્જ કર્યું કે હવે પાંચમા તબક્કાની અંદર જે મતદાન થયું છે તે બતાવે છે કે હવે બીજેપી એકલા હાથે 272 મેજિક ફિગર નથી પાર કરી શકતી. કારણ કે અમુક લોકો એવું કહેતા કે યોગેન્દ્ર યાદવ બી સીટ પર સેલ છે બીજેપીનો. હા, એમ અને આને પણ સ્લીપર સેલ જ કહેતા હતા. ના પણ યોગેન્દ્ર યાદવ એના જેટલા પણ અવલોકનો હતા તેની સાથે બહુ માપીને એમના તર્ક આપતા હતા. તર્કની સાથે તેમના અવલોકનો અને બાકીની ફેક્ચ્યુઅલ કન્ડિશનને પણ તેઓ દર્શાવતા હતા. પ્રશાંત કિશોરે આ વખતે પહેલી વખત કોઈ એવા તર્ક નહીં આપ્યા, માત્ર પોલિટિકલ ફિલિંગની સાથે જ તેમણે એમનો દાવો મૂક્યો હોય તેવું લાગ્યું. તેમણે એમની જે બીજેપીને જીત મળી શકશે, ક્યાં મળી શકશે, કેવી રીતે મળી શકશે એના કોઈ તારણો કે તર્ક એટલે એ જે એવું પૂછવામાં આવતું હતું તો એ ગુસ્સો કરતા, ગુસ્સો થઈ જતા હતા. એવું થયું કે જો પૂછતા હતા કે ભાઈ કેવી રીતે સમજાવો, હા તો એ કે હું નહીં સમજાવું. હા, એના માટે એમ તે કરણ થાપરની સાથે પણ ઝઘડી પડ્યા. હા, એ ઝઘડી પડ્યા હતા. ઇવન બીજા પેલા એનડીટી વાસુ સાથે પણ ઝઘડી પડ્યા હતા. એટલે એ એક એવું લાગતું હતું કે ભાઈ એ જે ફીસ લઈને જે કામ કરે છે એ ચાલુ જ છે એમ. હા, એમ ખાલી લેબલ બદલાયું છે, લેબલ બદલાયું છે. તો આ હતા ચેતનભાઈ શેઠ. આપણે ચેતનભાઈ શેઠ સાથે ફરી આવા વિષયો પર ચર્ચા કરતા રહીશું. આપનો ખૂબ ખૂબ આભાર.